હેલો સ્ટુડન્ટ્સ હાવ આર યુ માઇ સેલ્ફ મીત સર તો સ્ટુડન્ટ્સ તમારું બધાનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ એમજી મેથ્સ ટ્યુટોરિયલ પર સ્ટુડન્ટ્સ આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટરનું નામ છે વિકલ સમીકરણ સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ છે કે આપણે હજુ સુધીના બધા ચેપ્ટર જોયા છે જેમાં છેલ્લા બે ચેપ્ટર આપણે એ પ્રકારના હતા એક હતું સંકલન અને સંકલનનો ઉપયોગ આ ચેપ્ટર એટલે સ્ટુડન્ટ્સ તમારા માટે એવું ચેપ્ટર છે જેની અંદર વિકલન અને સંકલન આ બંને કન્સેપ્ટનો ઉપયોગ થશે એના માટે સ્ટુડન્ટ્સ તમારે શું કરવાનું છે કે વિકલનના થોડા ફંડામેન્ટલ કન્સેપ્ટ જે આપણે જોઈ ગયા છીએ એ તમને યાદ હોવા જોઈએ આ ઉપરાંત સંકલનના જે બેસિક કન્સેપ્ટ છે એ તમને ખબર હોવા જોઈએ બસ એટલે આ ચેપ્ટર તમારું ઇઝીલી કમ્પ્લીટ થઈ જશે રાઈટ સ્ટુડન્ટ્સ તો આપણે હવે શરૂ કરીએ વિકલ સમીકરણ શું છે ત્યાંથી સમજવાની ધીમે 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 શરૂઆત કરીએ અને ત્યાર પછી આપણે એના એક એક સ્ટેપ્સ ફોલો કરતા જશું રાઇટ સ્ટુડન્ટ્સ તો ચાલો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ વિકલ સમીકરણ શું છે તે સ્વતંત્ર ચલ અવલંબી ચલ એટલે કે સ્વતંત્ર ચલને સાપેક્ષે અવલંબી ચલના

અને y એ આપણા માટે અવલંબી ચલ થશે એટલે આપણે વિકલન કરીએ છીએ dy by dx એટલે આપણે સ્વતંત્ર ચલની સાપેક્ષે વિકલન કરેલું છે સાનું વિકલન કરેલું છે આપણે અવલંબી ચલનું અવલંબી ચલ એટલે આપણા માટે ઇન્ડિપેન્ડન્ટ વેરીએબલ જેને આપણે y કહીએ છીએ રાઈટ તો મને વિકલ સમીકરણ કયા પ્રકારે મળશે સ્ટુડન્ટ્સ એ આપણે સમજીએ અહીંયા આગળ તમે જોઈ શકો છો મેં અહીંયા ઘણા બધા વિકલ સમીકરણો લખેલા છે

આ રીતે થર્ડ એક્ઝામ્પલ એ પ્રકારે આપેલો છે સ્ટુડન્ટ્સ ઇ રેસ ટુ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ થ્રી આ પ્રકારના ઘણા બધા એક્ઝામ્પલ તમે લઈ શકો છો રાઈટ હવે આપણે સમજીએ છીએ કે મેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક સ્ટુડન્ટ્સ કે જ્યારે પણ આપણે વિકલ્સ સમીકરણ ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ મતલબ કે અહીંયા તમે દરેક એક્ઝામ્પલ જે ઉદાહરણ તમને મેં સમજાવેલા છે આ દરેક ઉદાહરણની અંદર તમને ડીવાય બાય વાળી ટર્મ જોવા મળે છે અગર ડીવાય બાય ડીએક્સ નથી આપેલા સ્ટુડન્ટ્સ તો આપણે નહીં કહી શકીએ કે આપેલા સમીકરણ છે તે વિકલ્લ સમીકરણ છે અહીંયા આગળ સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો છો કે ડીવાય બાય ડીએક્સ મેં લખેલા છે પણ ઘણી બધી વખત સ્ટુડન્ટ્સ એવું પણ હશે ડીવાય બાય ની બદલે તમને વાય ડેશ વાય ડબલ ડેશ વાય ત્રિપલ ડેસ આ પ્રકારે જોવા મળશે વાયડેસનો મતલબ થશે આપણે એમનું એક વખત વિકલન કરેલું છે એટલે ડીવાય બાય ડીએક્સ લખાશે વાય ડબલ ડેશનો મતલબ થશે આપણે એ જનું બે વખત વિકલન કરીએ છીએ એટલે ડી સ્ક્વેર વાયપોન્ટ ડીએક્સ સ્ક્વેર આ રીતે લખાશે રાઇટ સ્ટુડન્ટ્સ તો હવે આપણે સમજવાના છીએ સ્ટુડન્ટ્સ વિકલન સમીકરણની અંદર કક્ષા અને પરિમાણ શું છે તે સૌથી પહેલાં આપણે એમની ડેફિનેશનને સમજીએ અને ત્યાર પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ you <laughs> જો સ્ટુડન્ટ્સ આપણે સમજીએ છીએ વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ શું છે તે વિકલ સમીકરણમાં અવલંબી ચલના સ્વતંત્ર ચલને સાપેક્ષ વિકલિતોમાં ઉચ્ચતમ કક્ષાના વિકલનની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા કહે છે ઇન શોર્ટ આપણે ઇઝીલી સમજવા જઈએ સ્ટુડન્ટ્સ આ વ્યાખ્યાને યાદ રાખવી થોડી ડિફિકલ્ટ છે એના કરતાં આપણે એમને સમજી લઈએ તો વધારે આપણને ખ્યાલ આવશે રાઈટ એટલે એનો મતલબ શું થયો સ્ટુડન્ટ્સ ઉચ્ચતમ કક્ષા વિકલનની ઉચ્ચતમ કક્ષાનો મતલબ શું થયું એટલો એનો મતલબ એવો થશે સ્ટુડન્ટ્સ કે જ્યારે બી આપણે વિકલન કરીએ છીએ એ કેટલીક કક્ષાનું વિકલન છે એક વખત વિકલન કરતા હશો તો એમને લખાશે ડીવાય બાય બે વખત વિકલન કરતા હશો તો એમને લખાશે આ રીતે આપણે એન વખત જો વિકલન કરેલું હશે તો એને લખાશે તો હવે આ એ એ વિકલિતની શું નક્કી થઈ છે કક્ષા એટલે કે એ કેટલી કક્ષાનું વિકલિત છે અગર ફર્સ્ટ ડેરીવેટિવ છે તો એને વાય લખાશે વાય ડેસ લખાશે સેકન્ડ ડેરીવેટિવ છે તો એમને વાય ડબલ ડેસ લખાશે અથવા આપણે એને લખી શકીએ છીએ ડી સ્ક્વેર વાયપોન્ટ ડીએક્સ સ્ક્વેર આ એમની કક્ષા થશે એટલે તમારે જ્યારે કક્ષાનો આન્સર આપવાનો થાય સ્ટુડન્ટ્સ ત્યારે તમારે શું ધ્યાન રાખવાનું છે કે એમની વધુમાં વધુ કેટલી ઘાતનું મને વિકલન આપેલું છે રાઈટ આગળ વધીએ હવે આપણે એક સરસ મજાની નોટ જોવાની છે નોટ કઈ કંઈક આપેલી છે વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે આપેલા હોય તો વિકલ્પ સમીકરણમાં આવતા ઉચ્ચતમ ઘાતાંકના ઉચ્ચતમ કક્ષાના વિકલિતની ઉચ્ચતમ ઘાતાંકને વિકલ્પ સમીકરણનું પરિમાણ કહે છે સ્ટુડન્ટ્સ અહીંયા આગળ વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ મેં લખેલો છે કે જ્યારે બે તમને વિકલ્સ સમીકરણ છે એ બહુપદી સ્વરૂપે આપેલ હોય એનો મતલબ શું થયો સ્ટુડન્ટ્સ કે જ્યારે બી તમને વિકલ્પ સમીકરણ આપેલું છે તો સૌથી પહેલાં આપણે એમને બહુપદી સ્વરૂપે કન્વર્ટ કરશું અગર એ બહુપદી સ્વરૂપે છે તો આપણે ડાયરેક્ટ બતાવી શકશું કે એમની કક્ષા અને એમનું પરિમાણ શું છે તે પણ એ બહુપદી સ્વરૂપે નથી આપેલું તો આપણે એક વખત ટ્રાય કરીશું કે જો એ વિકલ્પ સમીકરણને આપણે બહુપદીના સ્વરૂપમાં લખી શકીએ કે કેમ જો લખી શકતા હશું તો સૌથી પહેલાં આપણે એ રીતે લખવાનું થશે અને ત્યાર પછી આપણે એમની કક્ષા અને એમના પરિમાણ વિશે ડિસ્કસ કરવાની થશે તો સ્ટુડન્ટ્સ આપણે એક વાત કરી દીધેલી છે કે વિકલિતની કક્ષા શું છે તે વિકલિતની કક્ષાનો મતલબ શું થયો કેટલી કક્ષાનું મને વિકલિત આપેલું છે બે કક્ષાનું ત્રણ કક્ષાનું ચાર કક્ષાનું એનો મતલબ ફર્સ્ટ ડેરીવેટિવ છે સેકન્ડ ડેરીવેટિવ છે કે થર્ડ ડેરીવેટિવ છે જે કંઈ બી હશે મેક્સિમમ એ આપણા માટે કક્ષા થશે હવે આ જે મેક્સિમમ મને વિકલિત મળેલું છે મતલબ ડી ક્યુબ વાયના છેદમાં ડીએક્સ સ્ક્વેર મને મેક્સિમમ આપેલું છે તો હવે એમની ઘાત કેટલી આપેલી છે એ મારા માટે પરિમાણ થશે અહીંયા આગળ સ્ટુડન્ટ્સ આપણે જે ઉપર એક્ઝામ્પલ જોયેલા હતા આજ એક્ઝામ્પલની આપણે વાત કરીએ એમાં આપણે કક્ષા અને પરિમાણ શું છે તે સમજીએ તો આપણને ઇઝીલી સમજ પડશે તમે જોઈ શકો સ્ટુડન્ટ્સ અહીંયા આગળ એક્ઝામ્પલ નંબર વનમાં એવું આપેલું છે ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ તમે જોઈ શકો સ્ટુડન્ટ્સ કે આ જે વિકલિત છે તે પ્રથમ કક્ષાનું છે એટલે કે માત્ર ડીવાય બાય ડીએક્સ તમને આપેલા છે એટલે એમની કક્ષા થશે વન અને જે મહત્તમ કક્ષા આપેલી છે એમની મહત્તમ ઘાત કેટલી છે સર એમની મહત્તમ ઘાત એક છે એટલે આપણે એવું લખી શકીએ સ્ટુડન્ટ કે એમનું કક્ષા અને એમની પરિમાણ આ બંને એક એક થશે આ રીતે સેકન્ડ એક્ઝામ્પલની વાત કરીએ સ્ટુડન્ટ સેકન્ડ એક્ઝામ્પલમાં તમને ડી સ્ક્વેર વાયપોન ડીએક્સ સ્ક્વેર એ સૌથી વધારે ઉચ્ચ ઉચ્ચતમ કક્ષાનું વિકલિત છે આપણા માટે એટલે એને આપણે એવું લખી શકીએ કે અહીંયા આગળ મારી પાસે કક્ષા થશે બે હવે જે કંઈ પણ મને મેક્સિમમ કક્ષા આપેલી છે આ મેક્સિમમ કક્ષાની ઘાત કેટલી છે વધુમાં વધુ ઘાત કેટલી છે તો તમે જોઈ શકો સ્ટુડન્ટ્સ કે મહત્તમ કક્ષાની મહત્તમ ઘાત અહીંયા આગળ મારી પાસે એક છે એટલે અહીંયા આગળ આપણે એવું કહી શકીએ કે આપેલ વિકલ્પ સમીકરણની કક્ષા થશે બે અને એમનું પરિમાણ થશે એક આ રીતે થર્ડ ઇક્વેશનની વાત કરીએ સ્ટુડન્ટ્સ ઇ રેસ્યુ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ થ્રી એકચ્યુઅલમાં જોવા જોઈએ તો આ પ્રકારનું આપણને બહુપતિ ડિરેક્ટલી મળી શકતી નથી પણ આપણે એમને કન્વર્ટ કરી નાખીએ છીએ એટલે કે જો આપણે બંને બાજુ લોગ લઈ લઈએ એટલે અહીંથી ઈ જતા રહેશે એનો મતલબ શું થશે અહીંયા માત્ર તમારી પાસે ડીવાય બાય ડીએક્સ બચશે અને એ જે લોગથી આપણે ગુણાકાર કરેલો એ એમના ગુણાકારમાં જ હશે એટલે લોગ ઇ લોગ થ્રી ધ બેઝ ઈ આપણે આ રીતે લખી શકીએ જેમાં ડાબી બાજુ તમારી પાસે માત્ર ડીવાય બાય ડીએક્સવાળી ટર્મ છે અને એના બરાબરમાં થશે લોગ થ્રી ધ બેઝ ઇ અહીંયા આગળ આપણે જોઈએ સ્ટુડન્ટ્સ કે આપેલા વિકલ સમીકરણની કક્ષા કક્ષાનો મતલબ ડીવાય બાય ડીએક્સ આપેલા છે ડી સ્ક્વેર વાયડીએક્સ સ્ક્વેર આપેલા છે શું આપેલું છે તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ સ્ટુડન્ટ્સ કે મને ડીવાય બાય ડીએક્સ આપેલા છે એનો મતલબ શું થયો કે મને એક કક્ષાવાળો વિકલિત આપેલો છે તો એમની કક્ષા શું થશે એક હવે આપણે પરિમાણની વાત કરીએ સ્ટુડન્ટ્સ કે જ્યારે પરિમાણની વાત કરતા હશું ત્યારે ડીવાય બાય ડીએક્સ તમને જે કંઈ પણ આપેલો છે આ ડીવાય બાય ડીએક્સ જે મહ જે ઉચ્ચતમ કક્ષાનો ડીવાય બાય ડીએક્સ તમારી પાસે છે એમની મહત્તમ ઘાત કેટલી છે તો અહીંયા આગળ જોઈ શકીએ સ્ટુડન્ટ્સ કે એમની મહત્તમ ઘાત આપણી પાસે એક છે એટલે આપણે એવું કહી શકીએ કે આપેલ વિકલ સમીકરણની કક્ષા બી એક અને એમનું પરિમાણ બી એક છે અહીંયા આગળ સ્ટુડન્ટ્સ મેં એક નોટ લખેલી છે નીચે કે પરિમાણ હંમેશા દન પૂર્ણાંક સંખ્યા હોય છે એટલે પરિમાણ તમે કોઈ દિવસ માઇનસ ટુ માઇનસ થ્રી આ રીતે લખી શકતા નથી એને આપણે ઝીરો પણ નહીં લખી શકીએ આપણે ઘણી વખત એવું જોવા મળશે કે કેટલાક વિકલ્પ સમીકરણ જે તમને મળે છે આ વિકલ્પ સમીકરણમાં માત્ર તમે કક્ષા એના વિશે જ ચર્ચા કરી શકશો ઘણી બધી વખત આપણે એમનું પરિમાણ નહીં મળે આપણે આવું બી કહી શકીએ એટલે કે એ જે વિકલ્પ સમીકરણ આપેલું છે એ બહુપદી સ્વરૂપે જો નહીં હશે તો આપણે એવું કહી શકીએ કે આપેલ વિકલ્પ સમીકરણની મને કક્ષા માત્ર મળે છે પણ પરિમાણ મળતા નથી ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ હંમેશા પરિમાણ જે તમને મળશે એ ધન પૂર્ણાંક સંખ્યા જ હોવી જોઈએ તો હવે આપણે આગળ વાત કરવાના છીએ વિકલ્પ સમીકરણની રચના ખરેખર કઈ રીતે થાય છે તેના વિશેની તો સ્ટુડન્ટ્સ હવે આપણે વાત કરવા જઈએ છીએ વિકલ્પ સમીકરણની રચના શું છે તે સૌથી પહેલાં આપણે સમજવું પડશે સ્ટુડન્ટ્સ વિકલ્પ સમીકરણ કઈ રીતે બને તે એની અંદર જે કંઈ પણ મને અચળાંકો મળે છે આ અચળાંકોને આપણે ડાયરેક્ટ અચળાંક એવા નામથી ઓળખતા નથી પણ આપણે એમને સ્વેર અચળ કહેશું રાઈટ તો અહીંયા આગળ સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં જેવું લખેલું છે એન સ્વેર અચળવાળો વિધયાત્મક સંબંધ એટલે આપણી પાસે કોઈ સંબંધ એવો મળે છે એફ ઓફ એક્સ એફ ઓફ વાય કોમાં એફ ઓફ સી વન ડોટ કોમાં ટુ કોમાં સી અપ ટુ ટુ એન ઇઝ ઇક્વલ ટુ ઝીરો જે આ સી વન સી ટુ સી થ્રુ એ બધા આપણા માટે અચણાંક છે અહીંયા આગળ આપણે એમનું એન વખત વિકલન કરશું તો એમના સંબંધની કુલ્સ કેટલા સમીકરણ મળશે એન પ્લસ વન હા તો એમના જેવી વાત થઈ સ્ટુડન્ટ આપણે દ્વિપદી ચેપ્ટરની વાત કરતા હતા ત્યારે આપણે એવું જોયેલું કે મને કોઈ પણ આપેલું છે મતલબ કે એક્સ પ્લસ ધ હોલ સ્ક્વેર આ પ્રકારે આપેલું છે અહીંયા આગળ મને બે પદ આપેલા છે અને એમનો આપેલો છે વર્ગ તો મને સ્ટુડન્ટ્સ એમાં કેટલા પદોની સંખ્યા મળશે ત્રણ કઈ રીતે ખબર પડી કે મને જો બે ઘાત આપેલી હશે તો એની અંદર ત્રણ પદ હશે જો એન પદ એન ઘાત આપેલી હશે તો એમનું વિસ્તરણ જ્યારે આપણે કરીશું ત્યારે મને એન પ્લસ વન પદ મળશે એ રીતે અહીંયા બી સ્ટુડન્ટ આપણે જોઈ શકીએ છીએ કે મારી પાસે જો એન વખત વિકલન કરીએ તો મને કુલ કેટલા સમીકરણ મળશે એન પ્લસ વન તેમાંથી અવલોકનો લોપ કરતાં મળતું સમીકરણ એ વિકલ સમીકરણ છે એનો મતલબ શું છે કે મારી પાસે સ્ટુડન્ટ્સ જે કંઈ પણ અચળપદો હતા આ આપણે અચળપદોને લોપ કરવાના છે હવે એમને આપણે લોપ કરી દઈએ એટલે મને પર્ટિક્યુલર જે સમીકરણ છે તે વિકલ સમીકરણ મળશે આપણે એમના વિશે થોડું બ્રીફમાં ડિસ્કશન કરવાનું છે કે આપણે કઈ રીતે બનાવી શકીએ છીએ વિકલ સમીકરણ એને લગતા ઘણા બધા આપણે એક્ઝામ્પલ પર જોવાના છે આગળ એ સમજતા પહેલાં આપણે એક ના નિયમથી નોટ જોઈ લઈએ નોટ એવું કહેવા માંગે છે વિકલ સમીકરણની કક્ષા એ સમીકરણમાં આવેલ સ્વેલ અચડાંકો જેટલા લી જ હોય છે એનો મતલબ શું થયો અગર સ્ટુડન્ટ્સ મને કોઈ એક ઇક્વેશન એવું આપેલું છે વાય ઇઝ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ બી આપણે સિમ્પલ ઇક્વેશનની વાત કરીએ હમણાં આપણે બહુ વધારે લેવલની વાત નથી કરતા વાય ઇઝ ઇક્વલ ટુ મને કોઈ એવું સમીકરણ આપેલું છે એ એક્સ પ્લસ બી તો અહીંયા આગળ તમે જોઈ શકો સ્ટુડન્ટ્સ કે વાય એ ચલ છે અને એક્સ એ પણ ચલ છે તો મારી પાસે અચળ કેટલા છે સર અચળ આપણી પાસે અહીંયા આગળ બે છે એક તો એ છે અને બીજો છે બી તો આ બે એક અને બે અચળો નથી મારા માટે અહીંયા આગળ હું એને શું કહું છું સ્વેર અચળ કહું છું શા માટે કે મારે અહીંયા જો આ અચળાંકોને દૂર કરવા

કઈ રીતે ખબર પડી જેટલા બી સ્વેર અચડ હશે એટલી વખત આપણે વિકલન કરી દઈએ એટલે એ વિકલ સમીકરણની કક્ષા મને મળી જશે આપણે જોઈ શકીએ સ્ટુડન્ટ્સ મારે જો આમનું વિકલન કરવું હોય તો આને હું લખી શકું છું કે ડી વાય બાય ડીએક્સ આપણે એમનું પહેલી વખત વિકલન કરીએ છીએ એટલે મને શું મળશે સ્ટુડન્ટ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ મળશે એક્સ બી તો કોન્સ્ટન્ટ છે એટલે બીની વેલ્યુ તો ઝીરો થઈ જવાની છે હજુ બી સ્ટુડન્ટ્સ મારી પાસે એક અચળ છે જો આ અચડને મારે કાઢવું હોય તો હું ફરીથી શું કરું છું એમનું વિકલન એટલે કે ડીવાય બાય ડીએક્સનું વિકલન કરશું એટલે ડી વાય પોન ડીએક્સ સ્ક્વેર થશે અને અહીંયા આગળ એ એક્સ નું વિકલન થતાં મારી પાસે બચશે માત્રને ને માત્ર એ જે તમે સમજી શકો છો સ્ટુડન્ટ્સ એટલે સ્ટુડન્ટ શું અહીંથી આપણે એવું કહી શકીએ કે જ્યારે બી આપણે એમનું બીજી વખત વિકલન કરેલું મતલબ કે ડીવાય બાય ડીએક્સનું આપણે અગેન એક વખત વિકલન કરેલું એટલે આપણને બીજી વખત ડી સ્ક્વેર વાય ડીએક્સ સ્ક્વેર જે મળ્યા આ ડી સ્ક્વેર વાય પણ ડીએક્ સ્ક્વેર એ શું છે એ આપણા માટે સ્ટુડન્ટ્સ એમની કક્ષા નક્કી થઈ ગઈ એટલે કઈ રીતે ખબર પડે સર આમની અંદર જો બે સ્વેર અચળ હશે તો આ મને વિકલિતનું સમીકરણ છે તે કેટલી કક્ષાનું સમીકરણ હશે બે કક્ષાનું હશે ઇઝ ઇટ ક્લિયર નોટ આ રીતે આપણે નક્કી કરી શકીએ છીએ આને લગતા આપણે ઘણા બધા એક્ઝામ્પલ આપણે આગળ જોવાના છે પણ મેં તમને બેઝિક એક ઇન્ફોર્મેશન માટે એક્ઝામ્પલ આપેલું છે રાઈટ તો સ્ટુડન્ટ્સ હવે આપણે વાત કરીએ છીએ વિકલ્પ સમીકરણનો ઉકેલ આપણને કઈ રીતે મળશે તે તમે જોઈ શકો સ્ટુડન્ટ્સ મારી પાસે કોઈ વિકલ્પ સમીકરણ અહીંયા આપેલું છે એ ફફ એક્સ કોમા વાય કોમા સી વન કોમા સી ટુ અપ ટુ અપ ટુ કોમા સીએન ઇઝ ઇક્વલ ટુ ઝીરો જ્યાં આપણે જાણીએ છીએ કે સી વન સી ટુ સી એન અપ ટુ અપ ટુ સી એ આપણા માટે સ્વેર અચળો છે બરાબર એટલે કે શું થયું કે સર મને એટલી ખબર પડી કે જેટલા બી મારે સ્વેર અચડ મને ક્વેશ્ચનમાં જોવા મળશે એટલી વખત મારે એમનું વિકલન કરવાનું થશે અને એટલી વખત આપણે જો વિકલન કરીશું તો એમાંથી અચળપદો જતા રહેશે રાઈટ તો હવે એમનું જ્યારે હું સોલ્યુશન મળ્યું છું એટલે કે જ્યારે હું એમનો ઉકેલ શોધું છું ત્યારે મને જે સમીકરણ મળશે કેવું હશે કેપિટલ એફ ઓફ એક્સ કોમા વાય જો સી વન આપેલો છે એનો મતલબ જો અંદર એક જ અચળ હશે તો આપણે ડીવાય લખવું પડશે જો એની અંદર બે અચડ હશે તો આપણે ડી સ્ક્વેર વાય સ્ક્ર લખવું પડશે અપ ટુ અપ ટુ જો એમની અંદર એન અચળ પદો હશે તો આપણે લખવું પડશે ડી એસ ટુ એન વાય અપોન ડીએક્સ એસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ ઝીરો આ એમનો ઉકેલ થયો બરાબર આપણે જોઈ શકીએ છીએ સ્ટુડન્ટ્સ કે જ્યારે બી આપણે ઉકેલ મેળવીએ છીએ ત્યારે આપણને ઇઝ ઇક્વલ ટુ ઝીરો મળે છે અને આપણે એમનું એટલી વખત વિકલન કરી શકીએ છીએ તો આપણા માટે એ આપણો સામાન્ય ઉકેલ થઈ

રાઈટ હવે આપણે પોઈન્ટ નંબર વનની વાત કરીએ કે એન કક્ષાના વિકલ સમીકરણનો એક ઉકેલ એ વિકલ સમીકરણની કક્ષા એન જેટલા સ્વેર અચળ ધરાવતું વિધેય હોય તો તે વિકલ સમીકરણને વ્યાપક ઉકેલ કહે છે સમજણ પડે સ્ટુડન્ટ્સ શું કહેવામાં આવે છે કે જ્યારે બી એની અંદર એન જેટલા જ સ્વેર અચળ ધરાવતું વિધય હોય તો તે વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ થઈ ગયો અને મતલબ શું થયો સ્ટુડન્ટ કે જ્યારે બી આપણે કોમન સમીકરણની વાત કરતા હશું એન કક્ષાના એટલે કે એન કક્ષાનો મતલબ શું થયો કે જ્યારે મને ખબર નથી કે આમની અંદર કેટલા કોન્સ્ટન્ટ છે કેટલા સ્વેર અચળ આપેલા છે તો આ જે મને ઉકેલ મળશે સ્ટુડન્ટ્સ તો આ ઉકેલને કહેવાશે વ્યાપક ઉકેલ અને જ્યારે પણ હું વિકલન કરું છું અને વિકલન કરી લીધા બાદ મને કોઈ પણ ઉકેલ એવા મળે છે કે જેનાથી મારું સમીકરણ છે તેમાં એક પણ સ્વેર અચળ દેખાતા નથી અગર એક પણ સ્વેર અચળ નથી સ્ટુડન્ટ્સ તો આપણે એવું કહી શકીએ છીએ કે જે મને ઉકેલ મળેલો છે આ ઉકેલ એક વિશિષ્ટ ઉકેલ છે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ અગર સ્ટુડન્ટ્સ મને એન કક્ષાના વિકલિતો આપેલા છે એન કક્ષાના વિકલ સમીકરણ મને આપેલું છે તો એને હું પર્ટિક્યુલર સોલ્યુશન શોધી શકતો નથી જે મને આન્સર મળશે એ બી કંઈક એનના ફોર્મમાં જ મળશે એ ઉકેલ મારા માટે વ્યાપક ઉકેલ થઈ ગયો અને આ જ રીતે જો મારે ખબર છે કે આમની અંદર ત્રણ કે બે મારી પાસે સ્વેર અચળો છે તો હું એમનું બે કે ત્રણ વખત વિકલન કરીશ અને જે મને આન્સર મળશે એ સ્વેર અચળથી મુક્ત હશે સ્વેર અચળથી મુક્તનો મતલબ શું થયો જેમની અંદર એક પણ સ્વેર અચળ હવે હશે નહીં તો આવા વિકલિતોને શું કહેવાશે સ્ટુડન્ટ્સ આપણે એવું કહી શકીએ આવા ઉકેલને શું કહેવાશે વિશિષ્ટ ઉકેલ કલ કહેવાશે હવે આપણે વાત કરીએ સ્ટુડન્ટ્સ પોઈન્ટ નંબર 2 જો વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ સિવાયનો ઉકેલ એ તેના વ્યાપક ઉકેલમાંથી વિશેષ ઉકેલ તરીકે ન મળતો હોય તો આવા ઉકેલને સ્ટુડન્ટ્સ આપણે કહીએ છીએ અસામાન્ય ઉકેલ આ બધા જ વિશે સ્ટુડન્ટ્સ આપણે આગળ ડિસ્કસ કરવાનું છે એટલે તમને વધારે ખબર પડશે હવે પોઈન્ટ નંબર 3 જોઈએ સ્ટુડન્ટ્સ કે dy/dx મને કોઈ ઇક્વેશન એવું મળેલું છે f(x, y) જી હા f(x, y)/dx અને g(x, y) 0 એ પ્રથમ કક્ષાનું એક પરિ સમીકરણ છે એટલે એટલે કે કે જેની અંદર માત્ર મારી પાસે મને એક જ વખત એમનું વિકલન કરવાથી મારી પાસે જે કોઈ પણ પદ મળે છે આ પદ એ સ્વેરચડથી મુક્ત થઈ જાય છે રાઈટ આ રીતે આપણે આગળ વાત કરીએ પોઈન્ટ નંબર ચારની સ્ટુડન્ટ કે જે આપણે વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક મેથડ છે જે મેથડ છે વિયોજનીય ચલની મેથડ રાઈટ સ્ટુડન્ટ આ વિયોજનીય ચલ શું છે તે સમજીએ પ્રથમ કક્ષાના અને એક પરિમાણ વિકલ સમીકરણ પી ઓફ ડોટ ડીએક્સ પ્લસ ક્યુ ઓફ ડોટ ડીવાય ટુ ઝીરો ને વિયોજનીય ચલ પ્રકારનું સમીકરણ કહે છે ક્યારે કે જ્યારે પી ઓફ એક્સની બાજુમાં એક્સ આવવું જોઈએ એટલે કે એ એક્સનો વિધય હોવું જોઈએ અને ક્યુ ઓફ એક્સની બાજુમાં ક્યુ ઓફ વાયની બાજુમાં સ્ટુડન્ટ્સ મારી પાસે વાયનો વિધય હોવું જોઈએ અહીંયા આપણે આ રીતે લખી શકીએ છીએ ક્યુ ઓફ વાય એ વાયનું વિધય હોવું જોઈએ ત્યારે આપણે એની બાજુમાં લખી શકીએ છીએ ડી વાય અને આમનું જ્યારે આપણે ઇન્ટીગ્રેશન કરશું ત્યારે આપણને આ જે અચળપદો આપેલા છે આમાંથી એ અચળપદો મુક્ત થઈ જશે એટલે આપણને જે કંઈ પણ ઉકેલ મળશે એ કેવો હડશે વ્યાપક ઉકેલ મળશે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ તો સ્ટુડન્ટ્સ હવે આપણે વાત કરીએ છીએ કઈ કઈ પ્રકારના પ્રશ્ન આ ચેપ્ટરમાંથી આવી શકે તેની રાઈટ થિયરી પોર્સન સ્ટુડન્ટ્સ જે કંઈ બી છે તે આપણે ધીરે ધીરે સમજતા જશું રાઈટ હવે આપણે વાત કરીએ છીએ નીચે આપેલ વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ લખો કક્ષા એટલે આપણને ખબર છે કેટલી કક્ષાનો વિકલિત છે તે અને પરિમાણ એટલે પણ આપણને ખબર છે કે જ્યારે તમને મહત્તમ કક્ષાનો વિકલિત ખબર પડી ગઈ છે આ વિકલિતની મહત્તમ ઘાત શું છે એ તમારા માટે પરિમાણ થઈ જશે તો ચાલો સ્ટુડન્ટ્સ હવે આપણે ઘણા બધા અહીંયા એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે એટલે આપણને

હોલ્ડ ટુ ધ પાવર વન બાય ફોર અહીંયા આપણે જોઈ શકીએ સ્ટુડન્ટ્સ કે તમને જે ઘાત આપેલી છે તે અપૂર્ણાંક સ્વરૂપમાં આપેલી છે આપણે એક વસ્તુ બહુ સારી રીતે સમજી લીધું છે કે જ્યારે બી આપણે પરિમાણની વાત કરતા હોઈએ આ પરિમાણ આપણને કેવું મળે છે હંમેશા ધન પૂર્ણાંક ઘાતવાળું હોવું જોઈએ તો અહીંયા આગળ ધન પૂર્ણાંક ઘાત નથી એટલે આપણે એવું ના કહી શકીએ કે આ બહુપદી સ્વરૂપમાં છે તો સૌથી પહેલાં શું કરું છું કે હું ટ્રાય કરું છું કે એમને બહુપદી આવી શકે કે નહીં આપેલ વિકલ્સ સમ આપેલ વિકલ્સ સમીકરણ એ બહુપદી સ્વરૂપમાં હું કન્વર્ટ કરી શકું છું કે નહીં તો આપણે એક વખત પ્રયત્ન કરીએ સ્ટુડન્ટ ગાઈડન્સ અહીંયા જે આપણને વન બાય ફોર આપેલા છે એને જો આપણે બરાબરની આ બાજુ જવા દઈએ તો એ ચાર ઘાત થઈ જશે એનો મતલબ ડી સ્ક્વેર વાયના છેદમાં ડીએક્સ સ્ક્વેરની ચાર ઘાત ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં વાય પ્લસ ડીવાય બાય ડીએક્સની છ ઘાત તો સ્ટુડન્ટ્સ અહીંથી આપણે જોઈ શકીએ છીએ કે આપણા માટે આપેલું સમીકરણ એ વિકલ્પ સમીકરણ તૈયાર થઈ ગયું છે જે એમના સ્ટાન્ડર્ડ ફોર્મમાં છે હવે આપણે એમની કક્ષા અને એમના પરિમાણ વિશે વાત કરીએ કક્ષા કઈ રીતે ખબર પડશે સર મહત્તમ કક્ષાનો વિકલિત કયો છે અહીંયા આગળ ડી સ્કવેર વાયના સીધમાં સ્ક્વેર છે અને બીજી વેલ્યુ મારી પાસે ડીવાય બાય ડીએક્સ આપેલી છે તો મહત્તમ કક્ષાનો વિકલિત મારી પાસે બે છે એટલે આમની કક્ષા લખાશે બે અને જે મહત્તમ કક્ષાનો વિકલિત આપેલો છે એમની મહત્તમ ઘાત કેટલી છે સર એમની મહત્તમ ઘાત છે ચાર એટલે આપણે એવું લખી શકીએ કે આપેલ વિકલ્પ સમીકરણની કક્ષા બે અને એમનું પરિમાણ થશે એ ચાર થશે આ તો સેકન્ડ ક્વેશ્ચન જોઈએ સ્ટુડન્ટ ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ વન અપોન્ટ ડીવાય બાય ડીએક્સ ક્વેશ્ચન થોડો અમથો કોમ્પ્લિકેટેડેડ છે આપણે ઇઝીલી કરી શકીએ છીએ સ્ટુડન્ટ્સ આપણે કે વન અપોન્ટ ડીવાય બાય ડીએક્સ આપેલું છે એટલે કે આ સમીકરણ મને બહુપદી સ્વરૂપે નથી આપેલું તો હું શું કરીશ સૌથી પહેલા અમને બહુપદી સ્વરૂપમાં કન્વર્ટ કરું છું એટલે કે શું કરું છું કે જ્યારે આ છેદમાં ડીવાય બાય ડીએક્સ છે એમને આપણે બરાબરની સામે જવા દઈએ તો એ આમની સાથે બી ગુણાકાર થશે અને અમની સાથે બી ગુણાકાર થશે અને અહીંયા આપણી પાસે માત્ર ઇઝ ઇક્વલ ટુમાં વન વધશે એટલે શું થશે ડીવાય બાય નો સ્કવે હવે આપણે નક્કી કરવાનું છે છે કે એમની કક્ષા અને પરિમાણ શું તે અહીંયા તમે જોઈ શકો છો તે પ્રથમ કક્ષાનો વિકલિત છે અહીંયા બી તમે જોઈ શકો કે આપણી પાસે પ્રથમ કક્ષાનો વિકલિત છે એટલે આપણે એમની કક્ષા તો એક લખી દઈએ છીએ હવે જે મહત્તમ કક્ષા આપણને મળી એ જ કક્ષાની મહત્તમ ઘાત શું છે સર એમની મહત્તમ ઘાત છે બે એટલે આપણે એવું લખી શકીએ કે એમનું પરિમાણ એક છે અને એમની કક્ષા એક છે અને એમનું પરિમાણ બે છે આ રીતે આપણે થર્ડ ઇક્ થર્ડ ક્વેશ્ચનને સોલ્વ કરવાની ટ્રાય કરીએ સ્ટુડન્ટ ઇ રેસ્ટ ટુ ડી ક્યુબ વાયના છેદમાં ડીએક્સ માઇનસ એક્સ વાય અપોન પ્લસ વાય ઇક્વલ ટુ ઝીરો આપણે જોઈ શકીએ સ્ટુડન્ટ્સ આપણી પાસે જે કંઈ પણ સમીકરણ આપેલું છે આ સમીકરણની અંદર વધુમાં વધુ ઘાત તો ત્રણ છે પણ આપણે ઈ રેસ ટુ ડી ક્યુબ વાયના છેદમાં ડીએક્સ ક્યુબને એક બહુપદી સ્વરૂપમાં દર્શાવી શકતા નથી એનો મતલબ શું થયો કે આપણા માટે જે કંઈ પણ વિકલ્પ સમીકરણ આપેલું છે આ વિકલ્પ સમીકરણ એ બહુપદી સ્વરૂપમાં સેટ નથી કરી શકાતું એટલે આપણે એવું લખી શકીએ કે અહીંયા આગળ મને પરિમાણ મળી શકતું નથી એટલે મેં લખેલું છે સ્ટુડન્ટ્સ કે આપેલ વિકલ્પ સમીકરણની કક્ષા મને માત્ર મળશે અને એ કક્ષા થશે ત્રણ બરાબર જે એમના બહુ એમને બહુપદી સ્વરૂપમાં લખી ના શકાય એટલે મને એમનું પરિમાણ મળતું નથી હવે આપણે વાત કરીએ સ્ટુડન્ટ ક્વેશ્ચન નંબર ફોરની સાઇન ઇનવર્સ ડીવાય બાય ડીએક્સ ઇઝ વાય આ પ્રકારે તમને પ્રશ્નમાં આપેલું છે સૌથી પહેલાં આપણે જોઈએ સાઇન ઇનવર્સ ડીવાય બાય આ પ્રકારની કોઈ બહુપદી આપણે અરેન્જ કરી શકતા નથી તો હું શું કરું છું કે આ જે સાઇન ઇનવર્સ મને દેખાય છે એમને બરાબરની પહેલી બાજુ મોકલી દઈએ તો શું થશે સર ડીવાય બાય ડીએક્સ ટુ સાઇન બ્રેકેટ ઓફ વાય આ રીતે થશે અરે આ તો ઈઝી સ્વરૂપ થઈ ગયું મારા માટે હું ઈઝીલી એમનો આન્સર આપી શકું છું ડીવાય બાય ડીએક્સ મારી પાસે છે એટલે હું કહી શકું કે સર અહીંયા આગળ મને જે કંઈ પણ વિકલિત આપેલો છે તે પ્રથમ કક્ષાનો વિકલિત છે એટલે એમની કક્ષા મને વન મળી હવે આ જે મહત્તમ કક્ષાવાળો વિકલિત તમને મળેલો સ્ટુડન્ટ્સ એમની મહત્તમ ઘાત જુઓ એમની મહત્તમ ઘાત મારી પાસે એક છે એટલે હું લખી શકું કે એમની કક્ષા બી એક અને એમનું પરિમાણ બી એક છે આ રીતે આપણે એના પછીનો ક્વેશ્ચન જોઈએ પાંચ નંબરનો એલ એન ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ બી વાય અહીંયા તમે જોઈ શકો સ્ટુડન્ટ્સ કે જે મને બહુપદી આપેલી છે અહીંયા મને જે સમીકરણ આપેલું છે એ સમીકરણ એક્ઝેક્ટ બહુપદી સ્વરૂપનું નથી શા માટે એલ એનની બાજુમાં ડીવાય બાય ડીએક્સ છે અહીંયા આગળ તમને માત્ર એલ એનએક્સ આપેલા હોય તો આપણે કહી શકીએ છીએ રાઈટ તો સૌથી પહેલાં હું શું કરું છું કે જો એલ એનને હટાવી શકતો હોય તો હટાવવાનો પ્રયત્ન કરું છું આપણે આપણે એલ જો હટાવવા હોય તો આપણે બંને બાજુ ઈ ગુણાકાર કરીએ એટલે ln અને ઈ કેન્સલ થઈ જશે એટલે જો આપણે બંને બાજુ ઈથી ગુણાકાર કરશું એટલે માત્ર ડાબી બાજુ મારી પાસે બચશે ડીવાય બાય અને અહીંયા આગળ ઈ રેસ્ટ ટુ એક્સ પ્લસ આ પ્રકારે થઈ જશે તો સર મારી પાસે હવે dy બાય તો આવી ગયેલું છે એટલે હું ડાયરેક્ટ લખી શકું કે અહીંયા આગળ જે કંઈ પણ વિકલ્પ સમીકરણ આપેલું છે એમની કક્ષા હશે વન અને આપણે એમનું પરિમાણની વાત કરીએ તો પરિમાણ બી મારા પાસે થશે એક રાઈટ હવે આપણે એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સ્ટુડન્ટ્સ વાય ઇઝ આપેલું છે એક્સ ઇન્ટુ ડી સ્કવેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર પ્લસ થ્રી ઇન્ટુ અંડર રૂટ ઓફ વન પ્લસ ડી ક્યુબ વાયના છેદમાં ક્યુબ ધ પાવર થ્રી સ્ટુડન્ટ્સ અહીંયા આગળ જે તમને વિકલ્પ સમીકરણ આપેલું છે એ એક્ઝેક્ટ બહુપદી સ્વરૂપે નથી શા માટે અહીંયા આગળ તમને જે પદ આપેલું છે એ વર્ગમૂળમાં આપેલું સ્ટુડન્ટ આપણે સિમ્પલ બનાવવું હોય તો બનાવી શકીએ છીએ કઈ રીતે સિમ્પલ બનાવીએ સર મને આ વર્ગમૂળ જે છે તે નડે છે આ વર્ગમૂળને મારે દૂર કરવા પડશે વર્ગમૂળ એટલે શું થયું એમની વન બાય ટુ ઘાત એ વન બાય ટુ ઘાત શક્ય નથી આપણને ખ્યાલ છે કે મહત્તમ ઘાત હોવી જોઈએ એટલે કે પરિમાણની જે ઘાત હોવી જોઈએ તો ધનપૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ તો આપણે એમનું પરિમાણ કહી શકીએ એક વખત પ્રયત્ન કરીએ કે આ જે આપણને વર્ગમૂળ આપેલો છે એને આપણે દૂર કરી શકીએ કે કેમ તો જોઈએ સર આપણે આ વર્ગમૂળને દૂર કરવા હોય તો સૌથી પહેલાં આપણે આજે દેખાય છે એક્સ ઇન્ટુ ડી સ્ક્વેર વાયપોન ડીએક્સ સ્ક્વેર એને આપણે બરાબરની પહેલી બાજુ મોકલી દઈએ જો એમને બરાબરની પહેલી બાજુ મોકલશું તો શું થશે વાય માઇનસ એક્સ ઇન્ટુ ડી સ્ક્વેર વાયપોન ડીએક્સ સ્ક્વેર હવે અહીંયા આપણી પાસે વર્ગમૂળ છે તો જો બંને બાજુ આપણે વર્ગ લઈ લઈએ તો અહીંથી વર્ગમૂળ નીકળી જશે અને અહીંયા થઈ જશે વર્ગ એટલે કે અહીંયા ત્રણનો વર્ગ થશે નવ અને અહીંયા થશે વન પ્લસ ડી ક્યુ વાયના છેદમાં ડીએક્સ સ્ક્વેર હજુ બી સ્ટુડન્ટ્સ આપણે ડાયરેક્ટ બતાવી શકતા નથી કે આમની કક્ષા અને એમનું પરિમાણ શું છે તે તો હવે આપણે ખાલી માત્ર એક સ્ટેપ કરવાનું છે જે છે આમનું વિસ્તરણ એટલે કે આપણે એ માઇનસ બી ધી હોલ સ્ક્વેરની મેથડથી આપણે આમનું વિસ્તરણ કરીએ એટલે આપણને વિસ્તરણ શું મળશે સ્ટુડન્ટ્સ વાય સ્ક્વેર માઇનસ ટુ એક્સ વાય ઇન્ટુ ડી સ્કવેર વાયા ડી ડીએક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્વેર ઇન્ટુ ડી સ્કવેર વાયા ડી ડીએક્સ સ્વેર ધી હોલ સ્કવેર ઇઝ ઇક્વલ ટુ નાઇન પ્લસ નાઇન ઇન્ટુ ડી ક્યુબ વાયના છેદમાં ડીએક્સ ક્યુબ હવે સ્ટુડન્ટ્સ તમે જુઓ કે આપેલ વિકલ્પ સમીકરણ એ બહુપદીના સ્વરૂપમાં એક્ઝેટ સેટ થઈ ગયું છે એટલે આપણે ઇઝીલી જણાવી શકીએ છીએ કે આમની કક્ષા અને આમનું પરિમાણ શું હશે તો સૌથી પહેલા ચેક કરીએ સ્ટુડન્ટ્સ વધુમાં વધુ કક્ષાનો વિકલિત મારી પાસે છે અહીંયા આગળ ત્રણ કક્ષાનો એટલે ડી ક્યુબ વાયના છે ડીએક્સ સ્ક્વેર છે ડીએક્સ ક્યુબ છે રાઈટ આ ત્રણ કક્ષાનો વિકલિત મારી પાસે છે તો એમની કક્ષા આપણે લખી દઈએ છીએ ત્રણ હવે આ વધુમાં વધુ ઘાત એટલે કે વધુમાં વધુ કક્ષા જે તમને મળી ત્રણ એમની મહત્તમ ઘાત શું છે એ આપણા માટે પરિમાણ થઈ જશે તો એમની મહત્તમ ઘાત આપેલી છે ત્રણ એટલે આપણા માટે પરિમાણની વેલ્યુ પર થઈ ગઈ છે ત્રણ રાઈટ આ જ રીતે સ્ટુડન્ટ્સ આપણે ઘણા બધા ક્વેશ્ચન્સ જાતે સોલ્વ કરવાના છે તમારે તો સ્ટુડન્ટ્સ આપણે આગળ એક ટોપિકની ચર્ચા કરી ગયા છીએ વિકલ સમીકરણની રચના ખરેખર કઈ રીતે કરી શકાય હવે આપણે એને લગતા કેટલાક એક્ઝામ્પલ જોવાના છે જેનાથી તમને એ કન્સેપ્ટ ઇઝીલી સમજ પડી જશે તો ચાલો સ્ટુડન્ટ્સ આપણે શરૂ કરીએ છીએ વિકલ સમીકરણની રચના કઈ રીતે કરી શકાય તમે જોઈ શકો સ્ટુડન્ટ્સ પહેલો ક્વેશ્ચન આપણને એ રીતે આપેલો છે ઉગમ બિંદુમાંથી પસાર થતી અને રેખાઓની સહતીઓનું સમીકરણ આપવું કે જે રેખાઓ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે તો સર આનો ક્વેશ્ચન્સ કંઈક અલગ પ્રકારનો છે તો સર મને અહીંયા ક્વેશ્ચનમાં બરાબર સમજ ના પડી ઉગમ બિંદુ માંથી પસાર થતી રેખાઓની સહતી નું સમીકરણ કંઈક કોમ્પ્લિકેટેડ છે એનો મતલબ શું થયો સમજવામાં થોડી આપણે ધ્યાન રાખવું પડશે શું છે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાઓની સહતી એટલે એનો મતલબ શું થયો કે સર માત્ર એક રેખા એવી નથી કે જે ઉગમ બિંદુમાંથી પસાર થતી હશે તો હું તમને અહીંયા એક્ઝામ્પલથી સમજાવું છું સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો કે અહીંયા આગળ મને આ એક રેખા આવી મળી કે જે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એટલે આપણે એવું લગાવી શકીએ કે સર આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થઈ આપણી પાસે આ એક અક્ષ છે અને આપણી પાસે આ વાયક છે રાઈટ તો સર હું બીજી રેખા એવી બનાવી જ ના શકું કે જે ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય અરે બેટા બનાવી શકાય ને કેમ ના બનાવી શકાય જુઓ તો આ એ રેખા થઈ ગઈ બીજી આપણા માટે સર હજુ બી મારે એક રેખા બનાવી છે કે જે ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય બનાવી શકાય આ બેટા બનાવી શકાય કેમ ના બનાવી શકાય તમે જુઓ હું અહીંયા બનાવીને બતાવું છું તમને કે કઈ રીતે રેખા બને છે સર આ ત્રીજી રેખા થઈ અરે સર આવી તો ઘણી બધી રેખા બનાવી શકાય કે જે ઉગમ બિંદુમાંથી પસાર થતી હશે એક્ઝેક્ટલી રાઈટ તો આવી ઘણી બધી રેખાઓ જે તમને મળે છે આ રેખાનો એક મારે વ્યાપક ઉકેલ કહેવાનો છે એટલે કે એમનું વ્યાપક સમીકરણ શું મળશે તેના વિશેની વાત કરવાની છે તો ચાલો સ્ટુડન્ટ્સ આપણે જોઈએ અહીંયા આગળ મારી પાસે તમને સમજાવવા માટે મેં ત્રણ રેખા લીધેલી છે પણ ઘણી બધી રેખાઓ આ રીતે આપણે બનાવી શકાય તો સૌથી પહેલાં આપણે જોઈએ કે જે રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હશે એમનો વાય અંતઃ ખણતો હશે ઝીરો એટલે વાય ઇઝ ઇક્વલ ટુ એમએસ પ્લસ સીમાં આપણે સીની વેલ્યુ ઝીરો મૂકીએ એટલે આપણને આ રેખાનું સમીકરણ મળી ગયું વાય ઇઝ ઇક્વલ ટુ એમએક્સ જે બિંદુમાંથી પસાર થાય છે હવે આ જ રેખાનું જો આપણે એક વખત વિકલન કરી દઈએ સર શા માટે એક વખત વિકલન કર્યું બેટા એક વખત વિકલન આપણે એટલા માટે કરેલું છે કે અહીંયા આગળ તમે જોઈ શકો કે મને જે એક ચલ હતો અહીંયા એ એક જ ચલ આપેલો છે માત્ર એમ આપણે આગળ જોઈ ગયા છીએ સ્ટુડન્ટ્સ કે જો તમને એક જ ચલ આપેલો હોય તો માત્રને માત્ર તમારે એક વખત એમનું વિકલન કરવાનું થશે એટલે આપણે એમનું એક વખત વિકલન કરીએ એટલે આપણને મળશે ડી વાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એમ તો સર હવે આ એમની જગ્યા પર હું ડીવાય બાય ડીએક્સ લખી શકું યસ બેટા આપણે એ જ કરવાનું છે આમને આપણે સમીકરણ નંબર એક કહી દઈએ એમની કિંમત આપણને ડીવાય બાય ડીએક્સ મળી આ કિંમતને આપણે અહીંયા મૂકવાની છે તો શું થશે કે વાય ઇઝ ટુ ડીવાય બાય ઇન્ટુ એક્સ હવે વ્યાપક સમીકરણ શોધવું છે એટલે કે ઉકેલ મેળવવા માટે આ ડીએક્સને આપણે આ બાજુ જવા દઈએ અને અહીંયા આપણી પાસે બચશે ડીવાય ઇન્ટુ એક્સ એટલે કે એક્સ ડી વાય માઇનસ વાયડીએક્સ એ આપણા માટે એક ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાઓની સહતીનું સમીકરણ થઈ ગયું ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ સ્ટુડન્ટ્સ ઓકે તો સ્ટુડન્ટ્સ આપણે આવી જ રીતે બીજા કંઈક ક્વેશ્ચનને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ એવા વર્તુળો કે જે સમકેન્દ્રીય છે અને તેનું કેન્દ્ર હોય તેવા વર્તુળના સમીકરણો મેળવો એટલે કે સ્ટુડન્ટ્સ મારે એવા ઘણા બધા વર્તુળોના સમીકરણ મેળવવાના છે જેને હું માત્ર એક વ્યાપક ઉકેલની મદદથી શોધી શકું છું મને અહીંયા આગળ જે વર્તુળો ખીધેલા છે આ તમામ વર્તુળો કેવા હોવા જોઈએ સમકેન્દ્રીય વર્તુળ એનો મતલબ શું થયો સ્ટુડન્ટ્સ કે આ તમામ વર્તુળનું કેન્દ્ર માત્ર હોવું જોઈએ એક જ એટલે આપણે એવું લખી શકીએ કે જો મારી પાસે અહીંયા આગળ એટલે સ્ટુડન્ટ કરીએ તો કંઈક આ રીતે તૈયાર થતો હશે અહીંયા આગળ મારી પાસે એક શખ્સ છે અહીંયા આગળ અક્ષ છે હવે એમનું કેન્દ્ર શું છે ઉગમ બિંદુ એટલે કે આ ઉગમ બિંદુમાંથી પસાર થતું એ આપણે વર્તુળ બનાવીએ તો તમે જોઈ શકો સ્ટુડન્ટ્સ આ ઉગમ બિંદુમાંથી પસાર થતું એક વર્તુળ છે રાઈટ હવે આ જ વર્તુળનું કેન્દ્ર આપણને ખબર છે ઉગમ બિંદુ છે તો મારે બીજું વર્તુળ એવું બનાવવાનું છે કે જેમનું પણ કેન્દ્ર શું હોય ઉગમ બિંદુ ઓકે સર સર ત્રીજું વર્તુળ મારે એવું બનાવવાનું છે કે જેમનું કેન્દ્ર શું હશે ઉગમ બિંદુ ઓકે સર સમજ પડી ગઈ તો આવા કેટલા વર્તુળો મળે બેટા તને અરે સર આવા તો ઘણા બધા વર્તુળો મળે કે જેમનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય રાઈટ તો આવા તમામ વર્તુળોની સહતી એટલે કે આ તમામ વર્તુળોનું એક વ્યાપક સમીકરણ તમારે મેળવવાનું છે તો સૌથી પહેલાં આપણે જોઈએ સ્ટુડન્ટ્સ કે જે વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ હશે આવા વર્તુળનું સમીકરણ શું થશે તો એ વર્તુળનું સમીકરણ થશે એક્સ સ્ક્વેર પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર

ડોટ ડીવાય બાય ડીએક્સ ઇઝ ટુ ઝીરો તો આ પણ મારા માટે વ્યાપક સમીકરણ થઈ ગયું એટલે કે જ્યારે તમે વર્તુળના સમીકરણની વાત કરતા હોય ત્યારે એ આ આન્સર પણ તમારા માટે રાઈટ છે અને આ આન્સર પણ તમારા માટે રાઈટ છે આ રીતે વાત કરીએ સ્ટુડન્ટ્સ આપણે થર્ડ ક્વેશ્ચનની એવા તમામ વર્તુળોના સમીકરણ મેળવો કે જેનું કેન્દ્ર વાય અક્ષ પર હોય અને એક શખ્સને વર્તુળ છેદતું હોય સ્ટુડન્ટ્સ ક્વેશ્ચન સમજવું ખૂબ જ જરૂરી છે એમનું કેન્દ્ર ક્યાં હોવું જોઈએ વાય અક્ષ પર અને આ વર્તુળ શેમાંથી પસાર થતું હોવું જોઈએ એક શખ્સમાંથી તો આવા તો ઘણા બધા વર્તુળ આપણને મળી શકે સ્ટુડન્ટ તો ચાલો હવે એમના વિશે ડિસ્કસ કરીએ કે આ વર્તુળો કયા પ્રકારના હશે તે તો સ્ટુડન્ટ્સ હવે આપણે એમની આકૃતિ તૈયાર કરીએ કે કઈ રીતે આકૃતિ બનતી હશે અહીંયા આગળ તમારે સમજવું જરૂરી છે સ્ટુડન્ટ કે તમામ વર્તુળોના કેન્દ્ર વાય એક્સ પર છે અને આ જ વર્તુળ એ એક્સઅક્સ પર છેદવું જોઈએ

છેદે છે આ રીતે જો બીજું વર્તુળ બનાવવું તો હું સ્ટુડન્ટ શું કરીશ કે હવે એમનું કેન્દ્ર ચેન્જ કરું છું એમનું કેન્દ્ર ચેન્જ કરવાનું રીઝન શું છે કે જો સ્ટુડન્ટ આપણે આને આ કેન્દ્ર રાખશું અને એક વર્તુળ બનાવીએ તો આ વર્તુળ એ એક શખ્સમાંથી પસાર થશે પણ એક શખ્સને છેદશે નહીં રાઈટ તો હવે મારે એમનું કેન્દ્ર બદલવું પડશે આપણે એમનું કેન્દ્ર બદલીએ એટલે ફોર એક્ઝામ્પલ આપણે એમનું કેન્દ્ર અહીંયા લઈએ છીએ અને આપણે વર્તુળ બનાવવાનો પ્રયત્ન કરીએ તો તમે જોઈ શકો સ્ટુડન્ટ્સ મને આ રીતે કંઈ વર્તુળ મળે છે રાઈટ મારું સેકન્ડ વર્તુળ થયું આ રીતે જો સ્ટુડન્ટ હું ત્રીજા વર્તુળની વાત કરું તો મારે કેન્દ્ર ફરીથી ચેન્જ કરવું પડશે અને આ કેન્દ્રને ચેન્જ કરી અને હવે હું શું કરું છું કે બીજું નવું વર્તુળ બનાવું છું તો આ વર્તુળને બનાવવા માટે સ્ટુડન્ટ્સ મારે ફરીથી કેન્દ્ર ચેન્જ કર્યું અને મને ત્રીજું વર્તુળ મળી ગયું આ રીતે સ્ટુડન્ટ્સ ઘણા બધા વર્તુળ મને મળી શકે કે જે વર્તુળના કેન્દ્ર વાય અક્ષ પર હશે અને આ વર્તુળ એ એક શખ્સને છેદતું હશે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ તો હવે સ્ટુડન્ટ્સ આપણે આવા જ વર્તુળના સહતીનું સમીકરણ લખવાનું છે એટલે આપણી પાસે જે વર્તુળ છે એમનું કેન્દ્ર વાય એક્સ પર છે એટલે આપણે લખી શકીએ એક્સવેર પ્લસ વાય માઇનસ એ ધી હોલ સ્કવેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર રાઈટ આપણે જ્યારે એમનું એક્સપાન્સન કરશું એટલે શું થશે કે અહીંયા આપણી પાસે એક વખત એ સ્ક્વેર છે અહીંયા બી આપણી પાસે એ સ્કવેર છે એટલે એક વખત કેન્સલ થઈ જશે મારી પાસે માત્ર એવી ટર્મ બદલે એક્સક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ ટુ એ વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે આપણને ખ્યાલ છે કે આપણી પાસે માત્ર એક જ સ્કવેર અચળ હોવાથી હું આ વિકલ્પ સમીકરણનું માત્ર એક વખત વિકલન કરીશ તો આપણે એક વખત વિકલન કરીએ તો શું થશે ટુ એક્સ પ્લસ ટુ વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ એ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ સ્ટુડન્ટ્સ હવે આપણે એવું બી એવું બી કરી શકીએ છીએ કે આ મારી પાસે એક સમીકરણ તૈયાર થઈ ગયું આ સમીકરણ એ તમારા માટે આન્સર થઈ ગયો અને આગળનું જો આપણે એક સ્ટેપ કરવું હોય તો બધામાંથી ટુ કોમન મને મળે છે અને આ ટુમન આ જે ટુ કોમન મળેલા આપણે એમને કેન્સલ કરી દઈએ એટલે શું થશે એક્સ પ્લસ વાય ડોટ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ અહીંથી સ્ટુડન્ટ્સ મને એની કિંમત મળી ગઈ છે એની વેલ્યુ મને શું મળી સર એની વેલ્યુ તમને એવી મળશે કે આ ડીવાય બાય ડીએક્સને આપણે આમ જવાબ દેવા પડશે એટલે આપણને એની કિંમત મળશે આપણે આ એની કિંમત અહીંયા આપણી પાસે જે સમીકરણ એક મળેલું ત્યાં મૂકવાની થશે તો આપણે જો એની કિંમત ત્યાં મૂકી દઈએ સ્ટુડન્ટ્સ તો તમને સમીકરણ કંઈક કે પ્રકારે મળે છે આપણી પાસે ડીવાય બાય ડીએક્સ અહીંયા બી છે અને અહીંયા બી છે એટલે આપણે એવું લખી શકીએ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ એક્સ વાય જે તમારું આન્સર થઈ ગયું સ્ટુડન્ટ્સ એનો મતલબ શું થયો કે એવા વર્તુળો કે જેમના કેન્દ્ર વાયક્સ પર હોય અને આ વર્તુળો જો એક શખ્સને છેદતા હશે તો આ એમના માટે એક વ્યાપક સમીકરણ થઈ ગયું તો સ્ટુડન્ટ્સ આ રીતે આપણે વિકલ્પ સમીકરણોની રચના કરી શકીએ છીએ આ વિકલ્પ સમીકરણ એટલે તમામ વક્ર તમામ વક્રો માટે આ વિકલ્પ સમીકરણ રાઈટ છે ઓકે સ્ટુડન્ટ્સ તો આપણે આજના સેશનની અંદર આટલું રાખીએ છીએ બાકીનું ડિસ્કશન સ્ટુડન્ટ્સ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો અને જો સ્ટુડન્ટ્સ આ વિડીયો તમને ગમે તો તમારા ફ્રેન્ડને શેર કરો એટલે એમને ભી ગુજકેટની એક્ઝામની અંદર ક્વેશ્ચન સમજવામાં થોડી સરળતા રહે